Na čekaj, rešil ove kaček spres per. ભુજમાં સત્યમ સંસ્થા દ્વારા માલધારી વસાહતના રંગ પરિવારજનોના ભૂલકાઓને અધિક માસને લઈને મોતીચૂરના લાડુ અને કચ્છી સમોસાનો પ્રસાદ અર્પણ કર્યો ત્યારે આ કાર્યક્રમમાં અનેક આગેવાનો જોડાયા હતા અને સહયોગતાપૂર્વક પાર પાડ્યો. મુંબઈમાં રહેતા 8 વર્ષની જૈસલ કિંજલ સંદીપ શાહેને ચેસ માટે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે નેશનલ ચાઇલ્ડ એવોર્ડ મળ્યો. જૈસલે ચેસની રમતમાં અત્યાર સુધી 71 ટ્રોફી જીતી છે. તેણે થોડો સમય પહેલા એશિયાના નંબર 1 ચેસ પ્લેયર ટુર્નામેન્ટમાં માત કર્યો હતો. માંડવી નગરપાલિકાની 2.5 વર્ષની અવધિ પૂર્ણ થતા નગરપાલિકાના સભાખંડમાં ચૂંટણી યોજાઈ. ભારે ઉત્તેજન ભર્યા માહોલ વચ્ચે સર્વાનુમતિથી શાસક પક્ષ ભાજપના સભ્યોએ પ્રમુખ તરીકે મેહુલ શાહ અને ઉપપ્રમુખ ગીતાબેન રાજગોરને બહુમતી સાથે ચૂંટી કાઢ્યા. ગાંધીધામ આર્ટ ઓફ લિવિંગ દ્વારા ડીએસએન અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સફાઈ ઝુંબેશ સહિતની સામાજિક પ્રવૃત્તિઓ બાદ આજે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ગાંધીધામ નગરપાલિકાના પ્રમુખ તરીકે કાંજી વી ભર્યા અને ઉપપ્રમુખ પદે લીલાબેન શેટ્ટીની આજે મળેલી સામાન્ય સભામાં વરણી થઈ. નિયુક્તિ બાદ ભાજપના આગેવાનો કાર્યકર્તાઓને નગરસેવકોએ શુભેચ્છા પાઠવી. આંતરરાજ્ય ઓનલાઈન છેતરપિંડી કરતી ગેંગ ઝડપાઈ છે. ગાંધીધામમાં સેક્ટર 6માં રહેતા 3 બિહારી યુવકોની ધરપકડ કરી. આરોપીઓ પાસેથી 100થી વધુ ડેબિટ કાર્ડ પણ મળ્યા. ત્યારે આ સમગ્ર ગેંગનો મુખ્ય સૂત્રધાર માસ્ટર માઇન્ડ બુલેટકુમાર છે. ગોધરા કેશરિયાજી મહિલા મંડળ મુંબઈ દ્વારા મંડળની વર્ષગાંઠને લઈને મહાકાળી માની ભાવનાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં બહેનો જોડાઈને માતાજીની ભક્તિ કરી. બિદરા સમિત મંજરી મંડળ દ્વારા સ્વસ્થ રહો મસ્ત રહો કાર્યક્રમ રાખવામાં આવ્યો. ફિઝિયોથેરાપિસ્ટ ડિમ્પીબેન યુરિયન પ્રોબ્લેમ, કમરનો દુખાવો વગેરે સમસ્યાઓનું કસરત કરી તેમાં સ્લાઇડ શો દ્વારા સમજાવ્યું.